તો આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે ભારત સરકાર દ્વારા ઈ પાસપોર્ટ લોન્ચ કરવાની વાત કરવામાં આવેલી છે. તો આપણે જાણવાની કોશિશ કરીશું કે ઈ પાસપોર્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એ શા માટે મહત્વનું છે, બરાબર, અને એનો ઉપયોગ શું છે. આ બધી વસ્તુની આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે જો અહીંયા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ વેબસાઇટનું કટિંગ અહીંયા મેં મૂકેલું છે, બરાબર. તો આ પાસપોર્ટ સેવા દિવસ 2020નો પાસપોર્ટ સેવા દિવસ જે છે એ 24 જૂનથી ઉજવવામાં આવે છે. ક્યારે? 24 જૂનથી. 24 જૂન 1967 1967થી, બરાબર. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, જે આપણું વિદેશ મંત્રાલય જે છે, એના દ્વારા આ ઉજવવામાં આવે છે પાસપોર્ટ સેવા દિવસ. કયો પાસપોર્ટ સેવા દિવસ? 24 જૂન 2020ની અંદર ઉજવવામાં આવેલો છે. અને આ વખતે આ જે પાસપોર્ટ દિવસ ઉજવવામાં આવેલો છે એ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉજવવામાં આવેલો છે. કેમ? કારણ કે કોવિડની મહામારીના લીધે, બરાબર. હવે તો તમને પ્રશ્ન થશે કે આ 24 જૂન જે છે એ દિવસ અત્યારે શા માટે પસંદ કરવામાં આવ્યો? તો એનું કારણ એ છે કે 24 જૂન 1967ના દિવસે આપણે પાસપોર્ટ એક્ટ જે છે એ ઇનેક્ટ કરેલો હતો, એ પસાર કરેલો હતો. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ દિવસ લોન્ચ કરવામાં આવ્યો. અને અત્યારે એવું જાણવાનું કે ઈ પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે, તો આપણે જાણવાની કોશિશ કરીશું કે ઈ પાસપોર્ટ શું છે. અહીંયા પહેલાં હું તમને એક મહત્વની વસ્તુ જણાવી દઉં કે ઈ પાસપોર્ટ જે છે, બરાબર, ઈ પાસપોર્ટ આવવાથી આખે આખો પાસપોર્ટ આપણા મોબાઈલની અંદર કે આપણી કમ્પ્યુટર ડિવાઇસની અંદર આવી જશે એવું બનશે નહીં, બરાબર. એવું બનશે નહીં. પાસપોર્ટ જે છે જે પહેલાં ફિઝિકલ રહેતો હતો, બરાબર, એટીએમ કાર્ડ જેવો અથવા તો જે ડાયરી જેવું, એ પાસપોર્ટ તો રહેશે તે. એ પાસપોર્ટ એ પ્રકારનો એટીએમ કાર્ડ જેવો રહેશે તે. એવું નથી કે આખે આખો પાસપોર્ટ ડિજિટલ બની જશે અને આપણા ફોનની અંદર આવી જશે અને ફોન ડાયરેક્ટ આપણે આપવાનો છે, એવું થશે નહીં, બરાબર. એવો ભ્રમ રાખવાનો નથી. તો આપણે જોઈએ કે આખું મહત્વની વસ્તુ શું છે. ઇન હિઝ એડ્રેસ થ્રુ વિડીયો કોન્ફરન્સિંગ, બરાબર, પાસપોર્ટ સેવા દિવસ 24 જૂન. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ છે કે 24 જૂન, બરાબર, તો પાસપોર્ટ સેવા દિવસ છે. એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર કોણ છે? એસ જયશંકર. એમના દ્વારા આ માહિતી આપવામાં આવેલી છે, બરાબર, કે MEA મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ એવું વિચારી રહી છે કે પાસપોર્ટ રિલેટેડ જે રૂલ જે છે એને વધારે સિમ્પલ, વધારે સરળ અને વધારે મોડર્ન બનાવવામાં આવે, અને વધારે મોડર્ન એટલે કે વધારે આધુનિક બનાવવા, અને એની સિક્યુરિટી, એની જે સુરક્ષા જે છે એને વધારવામાં આવે એવી, એવો એમનો અંદાજ છે, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. જો વારંવાર આવી ન્યૂઝ આવતી હોય છે કે ઇન્ડિયન પાસપોર્ટ ટુ સેટ ટુ બીકમ સ્ટ્રોંગર, બરાબર, એને વધારે મજબૂત બનાવવામાં આવે છે, અને સરકાર જે છે એ આના વિશે ચર્ચા કરી રહી છે. પહેલાં તો મહત્ત્વની વસ્તુ હું એમ કહી દઉં કે અત્યારે આ પાસપોર્ટ સેવા દિવસ 24 જૂનના રોજ આ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ 2017થી તે એવી વાત ચાલતી હતી કે આ પાસપોર્ટ જે છે એને આપણે ઈ પાસપોર્ટમાં તબદીલ કરી નાખવી, ઈ પાસપોર્ટની અંદર ચેન્જ કરી નાખવી, બરાબર. પરંતુ અત્યારે હવે આ થોડું ઘણું હકીકતમાં બદલતું જોવાઈ રહ્યું છે. જો લાઈવ મિન્ટનો પણ આ આર્ટિકલ છે, ઘણા બધા આર્ટિકલ આવી રહ્યા છે, બરાબર, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ખૂબ જ મહત્વનું છે, બધા ન્યૂઝપેપરમાં આવેલું છે. તો હવે ઈ પાસપોર્ટ શું છે એ આપણે જોઈએ. એન્ડ ઈ પાસપોર્ટ કન્ટેન્સ ઇલેક્ટ્રોનિક. તો ઈ પાસપોર્ટ એટલે શું? તો કે પાસપોર્ટ આપણું જેવી રીતે એટીએમ કાર્ડ હોય છે એવું જ આ એક, એવો જ એક પાસપોર્ટ હોય છે, અને એની ઉપર એક ઇલેક્ટ્રોનિક ચિપ લગાવી દેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક ચિપ. અને એ ઇલેક્ટ્રોનિક ચિપની અંદર બધી જ માહિતી સ્ટોર થાય છે, આપણી બધી માહિતી સ્ટોર થાય છે. કેવી માહિતી સ્ટોર થાય છે? તો આપણી બાયોમેટ્રિક ડિટેલ એટલે કે આપણા ફિંગરપ્રિન્ટ ને એ બધું, બરાબર, ડેટા ઓફ ટ્રાવેલ્સ એટલે કે આપણું નામ ને જન્મ તારીખને આ બધી વસ્તુ, આપણો ફોટો ને એ બધું ડાયરેક્ટ એ ચિપની અંદર જોઈન્ટ થઈ જાય છે. જેમ કે જો આ પ્રકારની ચિપ, આ પ્રકારની ચિપ તમે એટીએમ કાર્ડની અંદર પણ જોઈ હશે, બરાબર, આ પ્રકારની ચિપ એટીએમ કાર્ડની અંદર, તો એ આ પાસપોર્ટની અંદર આવી જશે. એટલે જેવી રીતે આપણે આ ચિપને સ્કેન કરીશું, બરાબર, જ્યારે કોઈ વિદેશમાં કે ક્યાંક જવાનું હોય અને જ્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ચિપ સ્કેન કરવામાં આવે તો તરત જ આ ચિપની અંદરની માહિતી મળી જશે. આ ચિપની અંદર કઈ કઈ માહિતી હશે? તો આપણી બાયોમેટ્રિક ડેટા એટલે કે આપણા ફિંગરપ્રિન્ટની ડિટેલ, આપણું નામ, એડ્રેસ, બરાબર, આ બધી વસ્તુ, અને ક્યાં જવાનું છે એ બધી માહિતી એની અંદર હશે, બરાબર. જેમ કે જો અહીંયા એટીએમ કાર્ડ જે છે એની અંદર તમને ખ્યાલ હશે કે આવી રીતે એટીએમ કાર્ડ, પહેલાંના સમયમાં કેવું હતું કે પહેલાંના સમયની અંદર જે એટીએમ આવતા હતા તો એમાં આવી આ જે ચિપ જે છે ઇલેક્ટ્રોનિક ચિપ આવું આવતું નહોતું, પરંતુ એની બદલે આવી મેગ્નેટિક સ્ટ્રીપ આવતી હતી, મેગ્નેટિક સ્ટ્રીપ. પરંતુ પછી એવું જાણવા મળેલું કે આ મેગ્નેટિક સ્ટ્રીપ જે છે એ એટલી બધી વધારે સિક્યોર છે નહીં, આ વધારે સુરક્ષિત નથી. એની કરતાં વધારે સુરક્ષિત શું છે? આ ચિપ આવે એ વધારે સુરક્ષિત છે, કે આ મેગ્નેટિક સ્ટ્રીપ જે છે આને સરળતાથી કોપી કરી શકાય છે, એટલે પછી આ કાઢી અને અહીંયા સુધી પહોંચી ગયા. તો અત્યારે એટીએમની અંદર આપણે આ ઇલેક્ટ્રોનિક ચિપ વાપરીએ છીએ, તો એવું વિચાર કરેલો કે આપણે પાસપોર્ટની અંદર પણ આ પ્રકારની ઇલેક્ટ્રોનિક ચિપ રાખીએ. આ ઇલેક્ટ્રોનિક ચિપની અંદર 64 KB જગ્યા હશે, બરાબર, 64 KB જેટલો ડેટા સ્ટોર કરી શકશે, જે પાસપોર્ટમાં આવવાની છે એની વાત કરીએ છીએ, બરાબર. અને આની માટેનો સોફ્ટવેર જે છે એ કોણે બનાવેલો છે એ મોસ્ટ એમ્પી છે, એ તમારે યાદ રાખવાનું છે. તો અત્યારે આત્મનિર્ભર ભારત ચાલી રહ્યું છે, તો ભારતની એક કંપનીને આ સોફ્ટવેર ડેવલપ કરવાનું કીધું છે પાસપોર્ટ માટેનું. એક તો IIT કાનપુર અને ધ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, આ બંને ભેગા થઈ અને બનાવશે. તો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ખબર હોય છે કે કોના દ્વારા? IIT કાનપુર અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા બનાવવામાં આવશે, બરાબર. હવે અકોર્ડિંગ ટુ ઓફિશિયલ, ન્યુ પાસપોર્ટ વિલ બૂસ્ટ ઓફ બેટર પેપર ક્વોલિટી, બરાબર. આની અંદર જે પેપર હશે, પેપરની ક્વોલિટી એ પણ ખૂબ સારી હશે, અને બેટર પ્રિન્ટિંગ એન્ડ વિલ હેવ એડવાન્સ સિક્યુરિટી. આની અંદર ઘણા બધા એડવાન્સ સિક્યુરિટી, સુરક્ષાના પણ ઘણા બધા સારા સારા ફીચર હશે, આ પણ તમને ખબર હોય છે. અને આને કારણે બીજો એક ફાયદો એ પણ થશે કે જ્યારે
ખૂબ મોટા ભીડભાડવાળા એરપોર્ટની અંદર આપણે જવાનું હોય બરાબર, તો ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હોય એરપોર્ટની અંદર, તો ત્યાં સિક્યુરિટી ચેક કરવામાં ઘણો બધો સમય લાગતો હોય છે, ચેકિંગ માટે ઘણો બધો સમય લાગતો હોય. પરંતુ જો આ પાસપોર્ટ આવી જશે તો ડાયરેક્ટ તે આ ચિપને સ્કેન કરવી પડશે અને ચિપ સ્કેન કરતાં તરત જ તેનો બધો ડેટા આવી જશે. અને બીજી મહત્ત્વની વસ્તુ તો સમયનો બચાવ થશે, બીજી મહત્ત્વની વસ્તુ કે આની અંદર ફ્રોડ પણ ઘણું ઘટી જશે બરાબર. કારણ કે તમે અમુક મૂવીઝની એ બધાની અંદર જોયેલું હશે કે શું હોય કે પાસપોર્ટ હોય એની અંદર ફોટો ચેન્જ કરી નાખવામાં આવે અને એક વ્યક્તિની બદલે બીજો વ્યક્તિ જે છે એના પાસપોર્ટના નામ ઉપર વિદેશમાં ત્યાં બધે જતો રહેતો હોય છે, તો આ વસ્તુ જે છે એ પણ દૂર કરી શકાશે બરાબર. કારણ કે ચિપ આવી જશે તો પછી તો આવી બધી વસ્તુ શક્ય થશે નહીં. અને બીજું, આજે ઈ પાસપોર્ટ ચિપવાળો જે પાસપોર્ટ જે છે આ કોન્ટેક્ટલેસ હશે બરાબર. કોન્ટેક્ટલેસ એટલે કે જ્યારે એરપોર્ટ ઉપર ક્યાં જતો રહેશે બરાબર, તો આનો જે આ પાસપોર્ટ જે છે એ આપણે એ વ્યક્તિને આપવાની જરૂર નહીં પડે, એ ડાયરેક્ટ દૂરથી જ એને સ્કેન કરી લેશે. કારણ કે તમને ખ્યાલ હશે કે એવું પણ થઈ શકે કે જો આપણે આ જે પાસપોર્ટ જે છે એને હાથમાં આપીએ અને કદાચ એ આપણા પાસપોર્ટની ચિપ જે છે એને કોપી કરી લે, એવું પણ બની શકે, તો આપણી ચિપનો ડેટા જે છે એની પાસે જતો રહે છે. તો આવું ન થાય એટલે આને આપણા હાથમાં જ રાખવાનું, ખાલી એને સ્કેન કરવા જ આપવાનું છે એવું છે બરાબર. હુ હેઝ બીન ધ વર્ક ફોર આ જે ઈ પાસપોર્ટનું કામ કોને સોંપવામાં આવેલું છે, તો આ ઈ પાસપોર્ટનું જે સંપૂર્ણ કામ જે છે એ ઇન્ડિયન સિક્યુરિટી પ્રેસ નાસિકમાં જે આવેલો છે એને આ કામ સોંપવામાં આવેલું છે. તો પ્રશ્ન થાય કે ઇન્ડિયન સિક્યુરિટી પ્રેસ એ ક્યાં આવેલું છે? નાસિકની અંદર. ઇન્ડિયન સિક્યુરિટી પ્રેસ જે છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. કેમ? કારણ કે ભારત સરકારના જેટલા સ્ટેમ્પ, જેટલી ટિકિટ, આ બધી વસ્તુ ભારત સરકારના જે કાગળિયા રિલેટેડ જે સ્ટેમ્પ ને સી આ રાજપત્રને આ બધા જે કાગળ રિલેટેડ બનાવવાનું હોય એ બધું કાર્ય નાસિકની અંદર આવેલી ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ કરે છે. તો આ પાસપોર્ટ બનાવવાનું કાર્ય પણ એ કરે છે બરાબર. ચિપ ઇનેબલ પાસપોર્ટનું કામ પણ એને સોંપવામાં આવ્યું છે. આઈઆઈટી કાનપુર અને ઇન્ડિયા ઇન્ફોર્મેટિક સેન્ટર એનું પણ તમારે નામ યાદ રાખવાનું છે બરાબર. અને કોન્ટેક્ટલેસ ફીચર, મેં તમને કીધું કે કોન્ટેક્ટલેસ ફીચર પાસપોર્ટ આપણા હાથમાં જ રાખવાનો છે, ખાલી સ્કેન કરવા માટે જ આપવાનું. ધ મોસ્ટ ક્રિટિકલ કમ્પોનન્ટ ફોર સચ અ પાસપોર્ટ ઇઝ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન બરાબર. આ પણ તમને ખબર હોય છે, ઓર્ગેનાઇઝેશન કમ્પ્લીટ ઇલેક્ટ્રોનિક કોન્ટેક્ટલેસ અલંગ વિથ આ બધી મેં તમને જે કીધેલું એ જ બધી વસ્તુ આપેલી છે બરાબર. હવે જો આની અંદર બીજું મેં તમને કીધું કે કોન્ટેક્ટલેસ આપણે એને આપવાની જરૂર નહીં પડે, એટલે અહીંયા જો આ પ્રકારની ચિપ આપેલી છે તો આ ચિપ જે છે એને દૂરથી તે સ્કેન કરવાથી બધો ડેટા એની પાસે આવી જશે બરાબર. ઇન કેસ ઓફ ધ પાસપોર્ટ ટેમ્પર પણ થઈ શકશે નહીં, આપણો પાસપોર્ટ કોઈ બીજા પણ વાપરી નહીં શકે. જો આપણો પાસપોર્ટ કોઈ બીજાએ વાપરવો હશે તો એની માટે એણે આપણો પાસપોર્ટ ખુદ હાથમાં લેવો પડશે અને એની અંદરની ચિપનું એ બધું સેટિંગ દૂર કરવું પડશે. એટલે કે એક રીતે પાસપોર્ટ હેક કરવો એ નિયરલી ઇમ્પોસિબલ બની જશે, એકદમ 100% સિક્યોર બની જશે એવું કહી શકાય નહીં બરાબર. કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ હેક તો થઈ જ શકે છે. એટલે તમે કંઈ આન્સર કે એવું લખતા હોય તો એવું નથી લખવાનું કે સંપૂર્ણપણે બસ હવે આ પાસપોર્ટ આવી ગયો એટલે હવે ક્યારે ફ્રોડ થશે ને બધું દૂર થઈ જશે, એવું છે નહીં. આ કોઈ સોનાની ઓલી મૂર્તિ કે એવું કહી છે ને કે આ ક્યાં ભગવાન નથી કે બધી સમસ્યાનું એકદમ સમાધાન થઈ જશે. આને કારણે જે પહેલાં જેટલું ફ્રોડ થતું હતું એની અંદર ઘણું બધું ઓછું થઈ જશે બરાબર, એવું તમારે લખવાનું છે, એ યાદ રાખવાનું છે. તો ધ ઇન્ફોર્મેશન ધ ચિપ હેઝ બીન સ્ટોર્ડ એન્ડ પ્રોટેક્ટેડ ઇન સચ અ વે ધેટ વિધાઉટ ફિઝિકલ ટચ ઇટ કેન નોટ બી એક્સેસ. એટલે કે આની અંદર જે ચિપને એ બધું એની અંદર જે માહિતી હશે એને ટચ કરીશું, જો એ ચિપ ચેન્જ કરવામાં આવશે તો જ બધી માહિતી ચેન્જ થશે. આ પણ તમને અને આની અંદર બીજા પણ અમુક યુનિક ફીચર આપવામાં આવેલા છે, જેમ કે એની અંદરના જે ફોન્ટ, જે લખાણ, જે અક્ષર હશે એ થીકર એટલે કે એકદમ પાતળા હશે અને બ્લેક કવર છે એની અંદર, બેક કવર પણ એકદમ પાતળું હશે. સિલિકોન ચિપનો ઉપયોગ કરવામાં આવશે, 64 GB મેમરી હશે, મેં તમને કીધું એની અંદર બધું નામને બાયોમેટ્રિકને એ બધું એની અંદર સ્ટોર થશે. ડ્યુ ટુ સિક્યુરિટી રીઝન ધીસ હેઝ નોટ બીન હેન્ડેડ ઓવર ટુ એની. હવે જો અહીંયા બીજું મેં તમને કીધું કે આ એક સિક્યુરિટીનો ઇસ્યુ છે, તો સિક્યુરિટીના ઇસ્યુને કારણે આ જે છે આને કારણે અને કોઈ પ્રાઇવેટ કંપનીને આ કામ સોંપવામાં નથી આવેલું. નાસિકની જે ઇન્ડિયન સિક્યુરિટી પ્રેસ જે છે એને આ કામ સોંપવામાં આવેલું છે અને પ્રાઇવેટને નથી આપેલું. ફોટો, ફિંગરપ્રિન્ટ, ડિજિટલ સિગ્નેચર આ બધી વસ્તુ પણ ચિપની અંદર સ્ટોર કરેલી છે. અને છેલ્લા 30 મુલાકાત આપણે કયા કયા દેશની લીધેલી છે અથવા કઈ કઈ જગ્યાની લીધેલી છે એ મુલાકાત પણ આ ચિપની અંદર સ્ટોર થશે. તો આ જે 30 મુલાકાત સ્ટોર થશે તો એના કારણે એક બીજો પ્રાઇવસીનો ઇસ્યુ પણ ઊભો થાય છે. કારણ કે તમારા મગજની અંદર આ પ્રશ્ન પણ થશે કે જો કદાચ એવું પણ બની શકે કે આ પાસપોર્ટ આપણો હેક થઈ જાય અથવા પાસપોર્ટની ડિટેલ કોઈ બીજા હેકર પાસે કે એવા કોઈ પાસે જતી રહે તો આપણી આ જે 30 મુલાકાત અને આ બધી વસ્તુ જે છે એ પણ હેક થઈ જશે. તો આનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તમે ક્યાંય આન્સર કેવું લખતા હોય તો આ બંને પ્રો એન્ડ કોન્સ, ફાયદો અને નુકસાન બંને વસ્તુ લખવાની છે. અને તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટે KS પુટ્ટાસ્વામીનો કેસ હતો એના એવું કહી દીધેલું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ એક ફંડામેન્ટલ રાઇટ, આર્ટિકલ 21 નંબરની કલમ અંતર્ગત એ મૂળભૂત અધિકાર છે. આ પણ તમને ખબર હોવી જોઈએ બરાબર. વેન વોઝ ધ કોન્સેપ્ટ રોલ્ડ આઉટ? 2017ની અંદર વાત હતી, મેં તમને પહેલાં જ કીધું હતું, પરંતુ અત્યારે હવે આ લોન્ચ કરવાની વાત કરવામાં આવેલી છે. ફર્સ્ટ ઇન ધ લાઇન ટુ ગેટ ધીસ પાસપોર્ટ. જો સૌથી પહેલાં આ પાસપોર્ટ બધા દરેક નાગરિકને નહીં આપી દેવામાં આવે, પહેલાં જે સરકારી અધિકારીઓ, ગવર્મેન્ટ ઓફિશિયલ્સ અને જે ડિપ્લોમેટ્સ, ભારતના જે રાજદૂતો છે બરાબર, કે ભારત તરફથી ભારતના રાજદૂતો જે વિદેશમાં કામ કરતા હોય એમને પહેલાં આ પાસપોર્ટ આપવામાં આવશે બરાબર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ
આ એક ખૂબ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કહ્યું કે ક્રાઉડેડ એરપોર્ટ છે, ભીડભાડવાળી જગ્યા, તો અહીંયા સમયની પણ ઘણી બધી બચત થશે. બરાબર, આ બધી વસ્તુ આની અંદર એ જ આપેલી છે. અને આજે છે અમેરિકાની ગવર્મેન્ટ છે, અમેરિકાની સરકાર દ્વારા આની પહેલાં આજે ઈ પાસપોર્ટ, ઈ ચીપ ધરાવતો પાસપોર્ટ જે છે એ વ્યવસ્થિત વર્ક કરે છે કે નહીં એનું ટેસ્ટિંગ પહેલાં તે કરી દેવામાં આવેલું છે. એટલે એવી પણ કંઈ ચિંતા છે નહીં કે શું હોઈ શકે. બરાબર, તો જેટલી પણ મહત્ત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. હવે અહીંયા આપણે બીજો પણ મહત્ત્વનો ટોપિક જોઈ લઈએ કે પાસપોર્ટ રિલેટેડ એક ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે, જેને કહે છે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ, તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ કઈ રીતે બનાવવામાં આવે છે? તો એની અંદર એ ચેક કરવામાં આવે છે કે કયા દેશનો પાસપોર્ટ કેટલો પાવરફુલ છે, કેટલો શક્તિશાળી છે. એટલે કે એક દેશના પાસપોર્ટ વડે કેટલા દેશની અંદર વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે. તો એની અંદર પહેલો રેન્ક કોનો હતો? જાપાન. પહેલો રેન્ક કોનો હતો? જાપાન. કેમ? કારણ કે જાપાનનો એક પાસપોર્ટ, જાપાનનો પાસપોર્ટ આપણી પાસે હોય તો આપણે 191 દેશની મુલાકાત કરી શકીએ છીએ ખાલી એક જ પાસપોર્ટથી. એક જ પાસપોર્ટથી 191 દેશમાં જતા રહી છે. બીજા નંબરનો પાસપોર્ટ હતો સિંગાપોરનો. સિંગાપોરનો પાસપોર્ટ આપણી પાસે હોય તો 190 દેશની મુલાકાત લઈ શકીએ છીએ. બરાબર, તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ કઈ રીતે બનાવવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ કે પાસપોર્ટ કેટલો શક્તિશાળી છે, એક જ પાસપોર્ટ વડે કેટલા દેશની મુલાકાત કરી શકાય છે એ જણાવે છે. જાપાન પહેલા નંબરે હતું. તો તમને પ્રશ્ન થાય કે ભારતનો રેન્ક કેટલામાં હતો? ભારતનો રેન્ક 2020 અંદર અહીંયા 84 નંબરનો રેન્ક હતો. કયો? 84 નંબરનો રેન્ક હતો. બરાબર, પહેલાં 82 હતો, પછી ઘટી અને 84 થઈ ગયો છે. અને ભારત 58 દેશની અંદર, ભારતનો પાસપોર્ટ હોય તો 58 દેશની અંદર આપણે જઈ શકીએ છીએ. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ વિશે થોડી ચર્ચા કરીએ તો જાપાનનો એની અંદર ફર્સ્ટ રેન્ક છે. આ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો હેન્ડલે પાસપોર્ટ નામની એક સંસ્થા છે એના દ્વારા તે આ તૈયાર કરવામાં આવેલી છે. બરાબર, તો અહીંયા આ બધી વસ્તુ એના વિશે લખેલી છે, આ તમને ખબર હોવી જોઈએ. હવે જો મેં તમને કીધું કે ઘણા બધા મૂવીઝની એ બધાની અંદર બતાવવામાં આવતું હોય છે કે આ પ્રકારનો કોઈ પાસપોર્ટ હોય તો આની અંદર ફોટોને એ બધું ચેન્જ કરી નાખવામાં આવતું હોય છે અને પાસપોર્ટને ટેમ્પરિંગ એની સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. બરાબર, પરંતુ આ ચીપવાળો પાસપોર્ટ આવશે તો આ બધી વસ્તુ દૂર થશે. હવે જો મેં તમને અહીંયા બીજી પણ મહત્ત્વની વસ્તુ કીધી કે અત્યારે એટીએમ કાર્ડ હોય તો એટીએમ કાર્ડની અંદર આવી ચીપ આવેલી હોય છે, પરંતુ હવે એટીએમ કાર્ડ એની કરતાં પણ વધારે નેક્સ્ટ લેવલે પહોંચી ગયા છે અને એની કરતાં પણ સ્માર્ટ થઈ ગયા છે કે આ ચીપથી પણ દૂર કરીને અત્યારે વાઇફાઈ એટીએમ કાર્ડ આવી ગયા છે. તો વાઇફાઈ એટીએમ કાર્ડની અંદર શું હોય કે વાઇફાઈ એટીએમ કાર્ડની અંદર આપણે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરીએ તો આ જો આ કાર્ડ આપણે આપણા હાથમાં જ રાખવાનું છે, આપણા હાથમાં, અને ખાલી અહીંયા સ્કેન કરવાનું છે. બરાબર, કારણ કે પહેલાં કેવું થતું હતું કે આપણે આ કાર્ડ જે છે એ કોઈ પણ જગ્યાએ શોપિંગ કરીએ તો તે જ્યાંનો જે શોપકીપર, જે દુકાનદાર હોય એને આપણે આ કાર્ડ આપવું પડતું હતું અને એ સ્વાઇપિંગ મશીનની અંદર, POS પોઈન્ટ ઓફ સેલ ડિવાઇસની અંદર આને સ્કેન કરતો હતો. તો ઘણી બધી વાર એવું થતું હતું કે આપણે એને આ કાર્ડ આપીએ તો એ આ કાર્ડનું ક્લોનિંગ કરી લેતો હતો. ક્લોનિંગ એટલે કે આ કાર્ડ જેવું તે બીજું કાર્ડ આની કોપી બનાવી લેતો હતો, જેના કારણે આ કાર્ડની બધી ડિટેલ એની પાસે જતી હતી. પરંતુ તો હવે આપણે એટીએમ કાર્ડને આ મામલામાં એડવાન્સ થઈ ગયા કે હવે આ વાઇફાઈનું ફીચર આપી દીધું કે જેના કારણે આપણે કાર્ડ એને દેવાની જરૂર જ નથી, દૂરથી જ સ્કેન કરવાનું. તો આવું જ ફીચર જે છે એ પાસપોર્ટની અંદર આપવામાં આવશે. બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે કે પાસપોર્ટમાં આવું ફીચર આપવામાં આવશે કે જેના કારણે તે કોન્ટેક્ટલેસ, આપણે એનો કોઈ કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. તો જેટલી મહત્ત્વની વસ્તુ હતી તે બધી આપણે જોઈ લીધી છે.